હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે વિડીયોમાં આઈટીઆઈ કર્યા પછી શું કરવું. તો મિત્રો, ઘણા તાલીમાર્થીઓના ફોન મેસેજ આવતા હતા કે સર, આઈટીઆઈ કર્યા પછી શું કરવું, શું કર્યા પછી સારું કેરિયર બનાવી શકાય. તો મિત્રો, તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો કે જે આજે આપણે જે ચાર વિકલ્પો છે, તો તેના સિલેક્ટ કરી અને પોતાનું સારું ભવિષ્ય બનાવી શકાય. તો ચાલો મિત્રો, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો કે આઈટીઆઈ કર્યા પછી શું, બરાબર? તો તેના વિશે, તો કે આઈટીઆઈ કર્યા પછી શું, તો પહેલો ઓપ્શન છે એપ્રેન્ટિસશીપ. તો મિત્રો, એપ્રેન્ટિસશીપ આઈટીઆઈ કર્યા પછી થઈ શકે છે, જે ટ્રેનિંગ પણ ટ્રેનિંગની સાથે પૈસા પણ મળે છે. કોઈ પણ સરકારી છે, પ્રાઇવેટ સેક્ટરમાં તમે એપ્રેન્ટિસ કરી શકો છો. તેના માટે એપ્રેન્ટિસ અને વેબસાઇટ પણ છે, તેના ઉપર તમે પોતાનું રજિસ્ટ્રેશન કરી અને એપ્રેન્ટિસ કરી શકો છો. રેલવે છે, ઓએનજીસી છે, ઇફકો છે, જીએસઆરટીસી છે, પીજીવીસીએલ છે, જેટકો છે, જીએસસીસીએલ છે, એનટીપીસી છે. અલગ અલગ જાહેર ક્ષેત્રની ખાનગી કંપની સરકારીમાં તમે એપ્રેન્ટિસ કરી શકો છો. તો મિત્રો, તેનો બેનિફિટ શું છે? તો એપ્રેન્ટિસ કર્યા પછી મિત્રો, તમને કોઈપણ સરકારી અથવા તો સરકારી ભરતી હોય ત્યારે તમને અમુક માર્ક્સ તમારા એની અંદર ઉમેરો થાય છે. માની લો કે ઓએનજીસી છે, તો ઓએનજીસીમાં જ્યારે વેકેન્સી હોય, ભરતી પડે છે, ત્યારે મિત્રો તમે એપ્રેન્ટિસ કર્યું હોય તો તમારે એના 5 માર્ક્સ ગણાય છે. તો મિત્રો, એપ્રેન્ટિસ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે. એનાથી તમને પૈસા પણ મળે અને સાથે તમને ટ્રેનિંગ પણ મળે છે. એના પછી વાત કરીશું મિત્રો ડિપ્લોમા. તો મિત્રો, આઈટીઆઈ કર્યા પછી તમે ડિપ્લોમા પણ કરી શકો છો લેટરલ એન્ટ્રી દ્વારા, એટલે કે સીધી તમને બીજા વર્ષમાં તમને એડમિશન મળે છે. એટલે કે ત્રીજા સેમિસ્ટરમાં ડાયરેક્ટ 1 વર્ષ તમારે ઓછું થશે અને સીધું 2 વર્ષનો ડિપ્લોમા તમે એડમિશન તમને મળી શકે છે. જે 3 વર્ષ હોય છે ડિપ્લોમા, એ આઈટીઆઈના બેઝ ઉપર તમે કરશો તો 2 વર્ષમાં તમારે કમ્પ્લીટ થશે. એટલે કે ઉચ્ચ અભ્યાસ માટે તમારે આગળ ભણવું હોય તો પણ ડિપ્લોમા, એના પછી ડાયરેક્ટ બીજા વર્ષમાં એડમિશન અને 2 વર્ષમાં જે છે કોર્સ કમ્પ્લીટ થઈ જશે. તો આના મિત્રો બેનિફિટ એ છે કે આઈટીઆઈની ભરતી આવે તો તમે આઈટીઆઈના બેઝ ઉપર ફોર્મ ભરી શકો, જ્યારે ડિપ્લોમાના બેઝ ઉપર ભરતી આવે ત્યારે તમે આ પણ ડિપ્લોમાના બેઝ ઉપર પણ તમે એપ્લાય કરી શકો, એ મોટો ફાયદો છે. તો મિત્રો, ડિપ્લોમા પણ સારું છે. એના પછી વાત કરીશું સીઆઈટીએસ એક્ઝામ. તો મિત્રો, આના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે સીટીઆઈ સીઆઈટીએસ એન્ટ્રન્સ એક્ઝામ શું છે? તો કે ડીજીટી, જે ભારત સરકાર દ્વારા એના દ્વારા ચાલે છે, કે ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ પ્રોગ્રામ અથવા તો સ્કીમ. તો જે રીતે પ્રાઇમરી સ્કૂલમાં આપણે વાત કરીએ તો એના માટે પીટીસી છે, બીએડ છે, તો શિક્ષક માટેની જે તાલીમ છે, એ રીતે આઈટીઆઈ જે ટેકનિકલમાં આઈટીઆઈ લેવલમાં પણ શિક્ષકો માટેની આ એક્ઝામ છે સીટીઆઈ સીઆઈટીએસ, જે 1 વર્ષનું હોય છે. 1 વર્ષ કમ્પ્લીટ થયા પછી તમને સર્ટિફિકેટ મળે છે. તો કે આનો બેસ્ટ ફાયદો શું છે? તો કે આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર એટલે કે શિક્ષક બનવા માટે તમારે આ સર્ટિફિકેટ કામ આવે છે, જેનો સમયગાળો આપણે વાત કરીએ 1 વર્ષનો હોય છે. ઘણા રાજ્યોમાં એવું હોય છે કે તમે સીઆઈટીએસ અથવા તો સીઆઈટીએસ કરેલું હોય તો જ તમને આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં ફોર્મ ભરવા મળે છે. અમુક રાજ્યમાં એ ટાઈપનું હોય છે કે ડિપ્લોમા અને ડિગ્રી માટે
આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો કે ડિપ્લોમા અને ડિગ્રી કરેલું હોય તો એમને ડાયરેક્ટ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં પરીક્ષા આપી શકે, પરંતુ એના પછી નોકરી મળ્યા પછી પણ એ લોકોને સીઆઈટીએસ અથવા તો સીટીઆઈની એક્ઝામ ફરજિયાત આપવાની હોય છે. પરંતુ આઈટીઆઈના જે તાલીમાર્થી છે અથવા તો સ્ટુડન્ટ આઈટીઆઈ પાસ કર્યા પછી એમના માટે ફરજિયાત સીટીઆઈ અથવા તો સીઆઈટીએસ એક્ઝામ ફરજિયાત આપવાની હોય, એના પછી જ એ લોકો એક્ઝામમાં આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની એક્ઝામ આપવા માટે ફોર્મ ભરી શકે. તો મિત્રો, જેને ઈચ્છા છે કે મારે આઈટીઆઈ કર્યા પછી આઈટીઆઈમાં શિક્ષક બનવું છે, તો એના માટે બેસ્ટ છે સીટીઆઈ અથવા તો સીઆઈટીએસ એક્ઝામ. એના પછી વાત કરીશું વર્ક અથવા તો જોબ. ઘણા લોકો આઈટીઆઈ પછી નોકરી અથવા તો જોબ હોય છે, તો મિત્રો ખાસ સલાહ છે કે પીએસયુ અથવા તો ગવર્મેન્ટમાં જ નોકરી કરે, એટલે કે પબ્લિક સર્વિસ યુનિટ, જે જાહેર હોય, જાહેર સાહસ હોય અથવા તો જે ગવર્મેન્ટ માન્ય હોય એ ક્ષેત્રમાં જ નોકરી અથવા તો જોબ કરવી. તો મિત્રો જોબ કર્યા પછી, આઈટીઆઈ પછી જોબ કર્યા પછી તમારો એક્સપિરિયન્સ પણ ગણાશે. તો કોઈ પણ ક્ષેત્રમાં કામ કરીએ તો એક વર્ષ અથવા તો બે વર્ષ કન્ટિન્યુ કામ કરીએ, જેથી તમારો એક્સપિરિયન્સ કામ આવે. તો મિત્રો ઘણી સરકારી નોકરીઓમાં એક્સપિરિયન્સ પણ માંગતા હોય છે, તો મિત્રો આ પણ આઈટીઆઈ કર્યા પછી તમે એક્સપિરિયન્સ લઈ અને કોઈ પણ ગવર્મેન્ટમાં પણ જોબ આવતી હોય તો ત્યાં તમારે કામ લાગે એક્સપિરિયન્સ. તો મિત્રો આઈ હોપ તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી છે કે આપણે આઈટીઆઈ પછી શું કરવું. જો તમને આ માહિતી પસંદ આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય, તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. આવા જ નવા નવા વિડીયો દેખવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકોન ઉપર ક્લિક કરો, જેથી તમને નવી નવી નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.